ચાલો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ મોડેલ પરફેક્ટ મોડેલ ને આપણે પૂર્ણ કર્યા ત્યાર પછીનો એક વિભાગ છે ડબલ ઇરેજ ક્વેશ્ચન પેસિવ રચના તો ડબલ ઇરેજ શબ્દની અંદર જલ્દી જલ્દી પેસિવ રચના આવે છે તે બધી જ પેસિવ રચનાની આપણે ચર્ચા કરીશું તો તમે ધ્યાનથી સાંભળજો અને જોજો સૌપ્રથમ છે ઓ રચનામાં એક્ટિવમાં લેશું સૌપ્રથમ ઓ આવશે ત્યારબાદ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન પેસિવ રચનામાં એક ખાસ યાદ રાખજો મિત્રો કે જ્યાં એક્ટિવમાં ઓ છે ત્યાં પેસિવમાં બાય વોમ થશે આ ક્યારેય ભૂલાય નહીં તો સૌપ્રથમ પેસિવ રચનામાં બાય વોમ પ્લસ સહાયક ક્રિયાપદ આવશે પ્લસ કર્મ આવશે પ્લસ વી3 પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન હવે એને આપણે વાક્ય દ્વારા તપાસીશું ઓ છે તો એનો એમ ક્રિયાપદમાં પ્લેસ વાક્યમાં સાદો વર્તમાન કાળ મેન્ટેન કરો છો બધા વાક્યમાં એટલે તમે એને એવી રીતે સમજશો પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન આખો વાક્ય બનશે ઓ પ્લેસ ચેસ ડેઇલી પેસિવમાં રૂપાંતરિત કરીશું આપણે તો સૌ પ્રથમ બાય વોમ થઈ જશે ઓની જગ્યાએ સહાયક ક્રિયાપદમાં સાદા વર્તમાનના આધારે કર્મ એકવચન હોવાથી ઇઝ આવશે કર્મ સ્થાને ચેસ આવશે ક્રિયાપદને ત્રીજા રૂપમાં રૂપાંતરિત કરશો પ્લેડ થશે અન્ય શબ્દમાં ડેઇલી અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન ફરી એક વખત પહેલેથી જોઈ લઈ ઓની રચના એક્ટિવમાં ઓ પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન પેસિવ રચનામાં ઓની જગ્યાએ બાય વોમ પ્લસ સહાયક ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ વી3 પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન વાક્ય દ્વારા સમજીશું સૌપ્રથમ ઓ ક્રિયાપદમાં પ્લેસ સાદો વર્તમાન કાળ પ્લસ કર્મમાં ચેસ અન્ય શબ્દમાં ડેલી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આખું વાક્ય બનશે મિત્રો ઓ પ્લેસ ચેસ ડેલી પેસિવમાં રૂપાંતરિત કરશો સૌપ્રથમ બાય વોમ સહાયક ક્રિયાપદ સાદા વર્તમાનના આધારે ઇઝ કર્મમાં ચેસ વી3માં પ્લેડ અન્ય શબ્દમાં ડેલી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આખું વાક્ય બનશે બાય વોમ is chess played daily આ સાદા વર્તમાન કાળની હોની એક્ટિવ અને પેસિવ રચના છે નેક્સ્ટ છે what what માટેની રચનામાં પહેલા એક્ટિવ જોશો સૌપ્રથમ આવશે what પ્લસ સહાયક ક્રિયાપદ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન પેસિવ રચનામાં સૌપ્રથમ વોટ પ્લસ સહાયક ક્રિયાપદ પ્લસ વી3 પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન હવે આપણે વાક્ય દ્વારા સમજીશું સૌપ્રથમ વોટ સહાયક ક્રિયાપદ સાદો વર્તમાન મેન્ટેન કર્યો છે એટલે ડઝ કર્તામાં સી ક્રિયાપદમાં બાય મૂળરૂપ આવશે અન્ય શબ્દમાં એવરી વીક છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આખું વાક્ય બનશે વોટ ડઝ સી બાય એવરી વીક પેસિવ રચનામાં સૌપ્રથમ વોટ આવશે ત્યારબાદ સહાયક ક્રિયાપદ આવશે વોટ પછી સહાયક ક્રિયાપદ મુકાશે વી3 નું રૂપાંતર વોટમાં થશે વી3 વોટ થઈ જશે ત્યારબાદ બાય શબ્દ એમનો આવશે કર્તામાં સી ની જગ્યાએ અરમાં રૂપાંતર કર્મ વિભક્તિ બની જશે અન્ય શબ્દમાં એવરી વીક અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે વોટની રચના ફરી વખત જોઈ લેશું સૌપ્રથમ વોટ પ્લસ સહાયક ક્રિયાપદ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન પેસિવ રચના માટે વોટ પ્લસ સહાયક ક્રિયાપદ પ્લસ વી3 પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન એને વાક્ય દ્વારા સમજીશું હવે સૌપ્રથમ વોટ સહાયક ક્રિયાપદમાં ડઝ કર્તામાં સી ક્રિયાપદમાં બાય અન્ય શબ્દ એવરી વીક છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આખું વાક્ય બનશે વોટ ડઝ સી બાય એવરી
સૌપ્રથમ વોટ એમનું રહેશે સહાયક ક્રિયાપદ ઇઝ સાદા વર્તમાન કાળના આધારે વી થ્રી માં રૂપાંતર કરશું વોટ થઈ જશે બાય શબ્દ એમનું રહેશે કર્તામાં પુરુષવાચક સર્વનામ સી છે એટલે હર કર્મમાં રૂપાંતર થશે અન્ય શબ્દ પણ એમને રહેશે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે તો આ સાદા વર્તમાન કાળના આધારે વોટ ની એક્ટિવ અને પેસિવ રચના છે હવે વિદ્યાર્થી મિત્રો ત્રણ શબ્દની રચના સમાન છે જેમાં છે વેન વેર અને વાય આ ત્રણેય શબ્દોની પેસિવ રચના સમાન છે જેમાં આપણે એક્ટિવ થી શરૂઆત કરશું રચનામાં ત્રણ માંથી એક શબ્દ વેન લીધેલો છે એટલે સૌ પ્રથમ વેન પ્લસ સહાયક ક્રિયાપદ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન પેસિવ રચનામાં સૌ પ્રથમ વેન પ્લસ સહાયક ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન વાક્ય દ્વારા જોશું સૌ પ્રથમ આવશે વેન એમનું એમ રહેશે સહાયક ક્રિયાપદમાં સાદો વર્તમાન મેન્ટેન કર્યો છે એટલે દસ રહેશે કર્તા સ્થાને સી આવશે ક્રિયાપદમાં કમ્પ્લેટ આવશે કર્મમાં હર વર્ક આવશે અન્ય શબ્દ નથી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આખું વાક્ય બનશે વેન ડોર સી કમ્પ્લેટ હર વર્ક પેસિવ રચનામાં સૌ પ્રથમ વેન આવશે સહાયક ક્રિયાપદ સાદા વર્તમાનના આધારે આવશે કર્મમાં હર વર્ક આવશે વી થ્રીમાં કમ્પ્લેટેડ આવશે ત્યારબાદ બાય આવશે કર્તામાં સી નું રૂપાંતર હરમાં થશે અન્ય શબ્દ નથી પ્રશ્નાર્થ ચિહ્ન એમને રહેશે ફરી એક વખત ત્રણેય શબ્દ વેન વેર અને વાય ની રચના સમાન રહેશે જેમાં આપણે અહીંયા વેન લેશું એક્ટિવ રચના માટે વેન પ્લસ સહાયક ક્રિયાપદ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન પેસિવ રચના માટે સૌ પ્રથમ વેન પ્લસ સહાયક ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન હવે એને આપણે વાક્ય દ્વારા જોશું સૌ પ્રથમ આવશે વેન સહાયક ક્રિયાપદ સાદો વર્તમાન મેન્ટેન કર્યો છે એટલે ડસ કર્તા સ્થાને સી આવશે ક્રિયાપદમાં કમ્પ્લેટ આવશે કર્મમાં હર વર્ક આવશે અન્ય શબ્દ આપેલ નથી પ્રશ્નાર્થ ચિહ્ન એમ રહેશે આખો વાક્ય બનશે વેન ડોર સી કમ્પ્લેટ હર વર્ક તે જ રીતે પેસિવમાં રૂપાંતર કરશો એટલે વેન એમનો એમ રહેશે સાદા વર્તમાન કાળના આધારે ઇઝ આવશે કર્મના સ્થાને હર વર્ક આવશે વી થ્રી માં કમ્પ્લેટેડ માં રૂપાંતર થશે બાય શબ્દ એમનો એમ આવશે કર્તામાં સી આપ્યું છે જેનું રૂપાંતર હરમાં થશે પ્રશ્નાર્થ ચિહ્ન એમનું એમ જ રહેશે ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો વેન વેર અને વાય ની વાક્ય રચના સમાન રહેશે જેને બરાબર યાદ રાખજો નેક્સ્ટ જોશો તો તમને વોમ આપ્યું છે વોમ ની પહેલા આપણે એક્ટિવ રચના જોશું જેમાં સૌ પ્રથમ વોમ પ્લસ સહાયક ક્રિયાપદ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન પેસિવ ની રચનામાં ફેરવશો મિત્રો એટલે બાબત ખાસ યાદ રાખજો કે એક્ટિવ માંથી પેસિવ માં આવશે એટલે વોમ ની જગ્યાએ હુ આવશે એને બરાબર યાદ રાખજો પ્લસ સહાયક ક્રિયાપદ આવશે પ્લસ કર્મ પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ અને પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન હવે આપણે વાક્ય દ્વારા સમજીશું ઓમ માં સૌ પ્રથમ ઓમ
सहायक क्रियापद आपणे सादो वर्तमान मेंटेन कर्यो छे એટલે do કરતા સામે યુ ક્રિયાપદમાં કીવ કર્મમાં મની અન્ય શબ્દમાં એવરીથી પ્રશ્નાર્થ ચિહ્ન એમનો એમ આખો વાક્ય બનશે હોમ ડુ યુ ગીવ મની એવરી યર હવે આપણે પેસિવમાં ફેરવીશું તો હોની જગ્યા સોરી હોમની જગ્યાએ હો થઈ જશે એટલે પહેલા હો આવશે સહાયક ક્રિયાપદ સાદા વર્તમાન કાળના આધારે કર્મને આધારે ઈઝ આવશે ત્યારબાદ કર્મોમાં મની આવશે વિક્રી રૂપમાં ગિવન આવશે બાય શબ્દ એમનો એમ રહેશે કર્તા સ્થાને યુ આવશે અન્ય શબ્દમાં એવરી યર આવશે પ્રશ્નાર્થ ચિહ્ન એમનો એમ જ રહેશે ફરી એક વખત જોઈએ આપણે ઓમની રચના સૌ પ્રથમ એક્ટિવ જેમાં પહેલા ઓમ આવશે પ્લસ સહાયક ક્રિયાપદ આવશે પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન આ એની એક્ટિવ રચના થઈ જ્યારે પણ પેસિવમાં ફેરવશો એટલે ઓમની જગ્યાએ ઓમાં રૂપાંતર થશે પ્લસ સહાયક ક્રિયાપદ આવશે પ્લસ કર્મ આવશે પ્લસ વિધેય રૂપ આવશે પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ અને પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન આવશે હવે એને વાક્ય દ્વારા સમજીશું એક્ટિવમાં સૌ પ્રથમ ઓમ આવશે સહાયક ક્રિયાપદ સાદા વર્તમાન આધારે ડુ છે કર્તા સ્થાને યુ ક્રિયાપદમાં કિવ આવશે કર્મમાં મની છે અન્ય શબ્દ એવરી યર છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આખો વાક્ય બનશે હોમ ડુ યુ ગીવ મની એવરી યર પેસિવમાં ફેરવીશું સૌ પ્રથમ હો આવશે હોમની જગ્યાએ સહાયક ક્રિયાપદ સાદા વર્તમાનના આધારે ઇઝ આવશે કર્મ સ્થાને મની આવશે વિધેય રૂપમાં ગિવન થશે બાય શબ્દ એમનોએમ રહેશે કર્તામાં યુ આવશે અન્ય શબ્દ એવરી યર અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે તો આ રીતે ઓમની પેસિવ રચનામાં પેસિવમાં તમારે ઓમની જગ્યાએ હો કરવાનું છે જેને બરાબર યાદ રાખજો નેક્સ્ટ શબ્દોમાં જોશો તો ચાર શબ્દો છે વીચ હુઝ હાઉ મેની અને હાઉ મચ આ ચારેય શબ્દોની મિત્રો જે પેસિવ રચના છે તે સમાન છે જેની આપણે રચનાથી ચર્ચા કરીશું તો રચના માટે WH લખ્યો છે કોઈ પણ એક શબ્દને આપણે ગણતરીમાં લેવાનો છે મતલબ WH છે ટીમની રચના માટે પ્લસ કર્મ આવશે થોડો રચનામાં ફેરફાર છે પ્લસ સહાયક ક્રિયાપદ આવશે પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ અને પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન આવશે પેસિવ રચનામાં જોશો તો ચાર શબ્દમાંનો એક શબ્દ પહેલા રહેશે પ્લસ કર્મ આવશે પ્લસ સહાયક ક્રિયાપદ આવશે પ્લસ વિધેય પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન આવશે હવે એને આપણે વાક્ય દ્વારા સમજીશું તો પહેલો શબ્દ વીજ વાળી વાક્ય રચના લેશો બરાબર ધ્યાનથી સમજો કારણ કે આગળના શબ્દો કરતા પણ થોડી વાક્ય રચના અલગ છે તો સૌ પ્રથમ વીજ મૂકશો કર્મ સ્થાને ડ્રેસ શબ્દ છે સહાયક ક્રિયાપદ સાદા વર્તમાનના આધારે મૂક્યું છે ડસ કર્તા સ્થાને સી છે ક્રિયાપદમાં બાય આવશે અન્ય શબ્દમાં એવરી મંથ આવશે અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આખું વાક્ય બનશે મિત્રો વીચ ડ્રેસ ડોટ સી બાય એવરી મંથ હવે એને આપણે પેસિવમાં ફેરવીશું તો પેસિવમાં લગ્યત શબ્દ એટલે વીચ નો વીચ એમને જ રહેશે કર્મ સ્થાને ડ્રેસ શબ્દ પણ એમને જ રહેશે સહાયક ક્રિયાપદ સાદા વર્તમાનના આધારે ઇઝ આવશે વિધેયમાં રૂપાંતર કરશો એટલે બોટ આવશે પ્લસ બાયમાં ફેરફાર નહીં થાય એમને રહેશે કર્તા સ્થાને સી હોવાથી હલમાં રૂપાંતર થશે અન્ય શબ્દમાં એવરી મંથ એમનો એમ રહેશે અને પ્રશ્નાર્થ ચિહ્ન પણ એનું જ
જ રહેશે. ફરી એક વખત ચાર શબ્દ જોઈ લઈએ, વી ચોઝ, હાઉ મેની અને હાઉ મચ. જેની રચના માટે ડબલ્યુએચ શબ્દ કોઈ પણ એક શબ્દની ગણતરી કરી લેશું આપણે. પ્લસ કર્મ આવશે, પ્લસ સહાયક ક્રિયાપદ, પ્લસ કર્તા, પ્લસ ક્રિયાપદ, પ્લસ અન્ય શબ્દ, પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. આ એક્ટિવ રચના થઈ. પેસિવમાં જોશું તો ડબલ્યુએચ શબ્દ ચારમાંથી કોઈ એક શબ્દ રહેશે. પ્લસ કર્મ આવશે, પ્લસ સહાયક ક્રિયાપદ આવશે, પ્લસ વી થ્રી રૂટ આવશે, પ્લસ બાય, પ્લસ કર્તા, પ્લસ અન્ય શબ્દ, પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે વાક્ય દ્વારા જોશું કે એમાંથી એક શબ્દ લેશો આપણે વીચ એક્ટિવ રચના માટે. તો સૌ પ્રથમ વીચ મૂકશું કર્મ સ્થાને ડ્રેસ, સહાયક ક્રિયાપદ સાદા વર્તમાનના આધારે ડસ, કરતા સ્થાને સી ક્રિયાપદમાં બાય, અન્ય શબ્દ એવરી મંથ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. આખું વાક્ય આ રીતે બનશે. Which dress does she buy every month? Krishna Chinnan rese. Passive rachna ma ferausho etle which ma which nu which dress ma ferfar nahi chhe. Tyar baad karma sthane aavshe dress. Tyar baad sahay kriya par sada vartman na adhare is aavshe. Vitri roop by nu rupantar bought ma thashe. By shabd ma ferfar nahi thai. Karta mate સી આપ્યું છે જેનું રૂપાંતર હરમાં થશે. અન્ય શબ્દ એમનું એમ જ રહેશે અને લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પેસિવ રચનાની શરૂઆત કરી જેમાં આપણે ટેન્સ જોયા પહેલા, ત્યારબાદ આપણે સિમ્પલ મોડલ ઓક્સિલરી જોયું, ત્યારબાદ આપણે પરફેક્ટ મોડલ ઓક્સિલરી જોયું અને ત્યારબાદ WH questions માં જેટલી પણ પેસિવ રચના પૂછાય છે તે બધી જ આવી ગઈ.